हेलो फ्रेंड्स, तो आज आप आ वीडियो की अंदर स्वाध्याय 3.3 दाखिल नंबर 20 पछी आगे जोवाना छे। तो मारे मारा आगळना वीडियो जो हो आखू चेप्टर 3 पहले थी तो डिस्क्रिप्शन में जाशो ने तो चेप्टर 3 करीने मैं लिंक मुकेली छे त्यां क्लिक करशो एटले दरेक वीडियो तमने लाइन में जोवा मळशे, उदाहरण पछी स्वाध्याय ना ए रीतना। ओके, तो हवे आपणे एक्जाम्पल 20 जोईए। तो 20 में एक्जाम्पल में शुं छे साबित करवानुं छे, तो सीम्पल ज छे एटले जे लईए। तो जो तो तमे बधा सूत्र याद राखेला छे, याद એટલે સમજાવ્યા તમે કઈ રીતે યાદ રાખવા, તો આ દાખલો તમે ઈઝીલી કરી શકશો। અત્યારે હું હિન્ટ આપું છું, જે વિદ્યાર્થીઓને વિડિયો પોઝ કરીને આગળ વધતું હોય વધી શકે। તો અહીંયા હું દેખાય છે ઉપર s - s, તો યાદ કરો સૂત્ર હું આવતું તું s - s, જેને યાદ ન આવતું એને મેં એક ટેકનિક કહી દીધી હતી કે માઈનસ છે તો આપણે માઈનસ વાળું લેવાનું। કયું માઈનસ વાળું? આખું લખું છું sin x - y। તો શું થાય sin x - y કરો તો, તો કે sin x cos y माइनस नहीं sin પછી cos x sin y। અહીંયા માઈનસ હોય તો બીજું પદ લેવાનું, બીજા પદમાં શું છે પહેલા cos છે ને પછી sin છે એટલે 2cs યાદ કરાયું મેં તમને, ડન। તો ઉપર આ સૂત્ર આવશે એટલે કે 2 cos, અહીંયા હું હવે ખૂણાનો સરવાળો કરવાનો x + y / 2 ને પછી જે વધ્યું હોય એમાં ખૂણાની બાદબાકી કરવાની બંને ખૂણાની અને ભાગાકારમાં 2, ડન। તો ઉપર એવું સૂત્ર, નીચે શું દેખાય છે કઈ વિચારો? તો એક સૂત્ર તમે શીખી રહ્યા છે, થોડુંક અલગ છે, ટ્વિસ્ટ કરેલું છે પણ દેખાઈ જશે। cos 2x શું છે યાદ કરો તો, તો cos square x minus sin square x, પણ અહીંયા તો sin square minus cos square છે, કોમન કાઢી નાખો ને minus 1, minus sin કોમન કાઢી નાખો એટલે શું થાય sin square x minus cos square x। તો આ હું આપ્યું છે તમને cos 2x, આ માઇનસ સાઈન આ બાજુ મોકલી દો એટલે માઇનસ cos 2x આપ્યું છે ને, જો તો આવું આપ્યું છે, ડન, સિમ્પલ। હવે તમે આગળ કરવું હોય તો કરી શકો છો, હું સોલ્વ કરાવું છું। ઓકે, તો આપણે c - s - s તો 2 cs, c એટલે cos, 2 નો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ sin 2 ની બાદબાકી ભાગ્યા 2, ભાગાકારમાં આવશે માઇનસ કોસ 2x, જે મેં અહીંયા આગળ કીધું તમને, ડન। ઓકે, હવે જો અહીંયા આગળ 2, અહીંયા શું થાય છે કોસ 3x વત્તા x 4x, 4x / 2 એટલે કોસ 2x, અને અહીંયા સાઇન x માઇનસ 3x એટલે માઇનસ 2x / 2, છેદમાં શું છે માઇનસ સાઇન છે ઉપર મૂકી દો આવડીએ, અને cos 2x જે છે એ એઝ ઇટ ઇઝ લખું છું। તો એ cos 2x cos 2x કેન્સલ, તો વધ્યું શું અહીંયા માઇનસ 2 sin 2 2 કેન્સલ એટલે sin માઇનસ x। હવે મેં એક તમને વાત કીધી હતી આગળ વિડીયો જોઈને આવતા છે ને ખબર છે, sin માઇનસ x તમે કરો હંમેશા તો માઇનસ sin x થાય, અને cos માઇનસ x કરો તો cos x થશે। તો અહીંયા sin માઇનસ x છે તો શું થાય માઇનસ નિશાની બહાર આવી જાય, માઇનસ માઇનસ પ્લસ sin x થઈ ગયું, પ્લસ તો આપણે લખતા નથી, તો જો તો આ રીતે આવી ગયું, ડન, જે લેતે છે તો એ મળી ગયું આ રીતે છે। ઓકે, એક્ઝામ્પલ 21 નો જોઈએ, તો એની અંદર પણ એવું જ છે સાબિત કરવાનું છે। તો આપણે ડાબી બાજુ લઈએ LHS = હવે જો ઉપર 3 પદ છે, 2 પદ હતા તો આપણે C + C ને એવું કરતા હતા, 3 પદ હોય તો કાઈ નહીં 2 પદ લઈ લો ને પહેલો, પેલે એનું કરી નાખીએ। તો c + c છે તો શું થાય જો, તો c + c એટલે 2cc બરાબર ને, c + c 2cc, તો કરીએ અહીંયા 2 cos c એટલે cc, પેલા બેનો સરવાળો ભાગ્યા 2 અને પછી બેનો ગુણાકાર ભાગ્યા બાદબાકી ભાગ્યા 2 cos 4x - 3x / 2, આ પદ આમ ના ભાગ્યા આ બે પદ લઈ લઈએ, એના માટે શું થાય s + s 2sc બરાબર sin 2 નો સરવાળો 4x અને 3x નો / 2 અને cos 4x - 3x / 2 + sin 2x જે હતા એ આમાં, ડન। હવે સાદું રૂપ આપીએ, 2 cos 4 વત્તા 4x + 3x
7 x by 2 આવશે into cos x by 2 4 માંથી 3 જાય એટલે 1 વધે x by 2 અને plus cos 2x છે ઈ આમના ભાગ્યા નીચે ઉતારે તો કે 2 sin 7 x by 2 into cos કેટલા છે આ x 4 x minus x એટલે 3x એટલે x by 2 plus sin 2x એમના ડન. હવે જો આપણે અહીંયા આગળ થોડુંક ભૂલ કરી છે, આવી ભૂલ તમે પણ કરી શકો, મેં કરી જો અત્યારે ખુદ. હવે હું તમને કહું શું કઈ ભૂલ થઈ, તો કે મેં આ બે પદ લઈ લીધા એની કરતાં મેં આને ચેન્જ કરી દીધું હોત તો શું આવે, તો અહીંયા 4x વત્તા 2x એટલે 6x ભાગ્યા 2 ભાગ ઉડી જાય તો સરળ થઈ જાય. તો આપણે એવું કરી દઈએ કે આ 2x વાળું જે છે એને મેં અગાઉ લઈ દીધું અને એમાં c + c વાપર્યું એટલે હું થાય 4x + 2x અને અહીંયા માઇનસ અગ્રે 3x ની બદલે 2x અને આ પદ મેં છેલ્લે લખી દીધું. સેમ નીચે પણ 3x વાળું છેલ્લે રાખું છું, 2x વાળું અગાઉ લઈ લો તો એનો આપણે સૂત્રમાં 2x અહીંયા આવશે 3 ની બદલે અને આવડું આજે પદ છે અહીંયા લાસ્ટ. પડી ખબર? કાંઈ નથી કર્યું, આ પદને છેલ્લે લખ્યું cos 4x + cos 2x માં 2cc વાપર્યું. ડન. તો અહીંયા હું આવે જોવો તો 4x + 2x 6x 6x / 2 અહીંયા 4x - 2x એટલે 2x / 2 સેમ નીચે આવે છે 6x / 2 અને 2x / 2 અહીંયા કેટલા છે 3x ને 3x. શું કામ એવું કર્યું? કારણ કે મારે 3x વાળું દેખાતું હતું ને એટલે મેં એવું કર્યું. ઓકે હજો 2 ક્યાંથી કેન્સલ થાય? વચ્ચે સરવાળો છે એમનો કેન્સલ કરી શકો. હા તમે 2 કેન્સલ ના કરી શકો, આખું ગુણાકારમાં હોય ને 2 તો જ કેન્સલ થાય ઉપર આવે. હવે જો અહીંયા કેટલા આવશે 3x એટલે કે 2 cos 3x cos x કારણ કે 2 2 કેન્સલ sin cos 3x ભાગ્યા 2 sin 3x cos x plus sin 3x. ઓકે કઈ સામાન્ય દેખાય છે ઉપર? cos 3x મને દેખાય છે તો હું એને સામાન્ય લઈ લઉં છું cos 3x. મારે કોટ લાવવાનું છે ને. ઓકે સામાન્ય લઈ લઈએ તો 2 cos x plus 1 ડિવાઈડ બાય નીચે હું મને દેખાય સામાન્ય તો કે sin 3x દેખાય છે તો અંદર શું વધે 2 cos x plus 1. હવે કઈ કોમન દેખાય છે? નથી દેખાય મને, દેખાય છે જુઓ આખો કાઉન્સ જ કોમન છે કેન્સલ. તો આ હું વધ્યું કોટ 3x તો એ તો લાવવાનું હતું, જુઓ આવી ગયું RHS. તો આ દાખલો છે ને ઈઝી હતો પણ તમને અહીંયા એક વસ્તુ પકડાવી પડે કે પહેલા પદની અરે છેલ્લું પદ લેવાનું છે. એક્ઝામમાં મેં ભૂલ કરીને એ જ ભૂલ કરશો તમે, બસ પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને આઈડિયા આવી જશે. ડન. ઓકે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ 22-23 જોઈએ. 22 એક્ઝામ્પલ જુઓ એની અંદર શું છે તો કે આ તમે જોઈને એમ થતું છે કઈ રીતે સાબિત કરવું. આપણે કોસ ઇન્ટુ કોસ હતું તો કરી શકતા હતા, સાઇન ઇન્ટુ સાઇન હોય તોય કરી શકતા હતા, બરાબર. પણ આમાં તો શું કરવું સર, કોટ આ બેમાંથી કોટ 2x કોમન કાઢી નાખીએ એટલે અંદર વધે કોટ x માઇનસ કોટ 3x. પણ કોટ માઇનસ કોટનું તો કંઈ સૂત્ર નથી, બરાબર ને. પણ તમે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો આ એક સૂત્ર છે. જોજો કોટ 3x, કોટ 3xનું સૂત્ર શું થાય બહુ મજા આવે એવું છે. તો આને આ રીતના લખી શકું, જોવો તો કોટ 2x વત્તા x આવું લખાય ને. હવે તમને લોકોને આ તો સૂત્ર યાદ હશે, જો હું રેડ માર્કરથી લખું ને કોટ x + y હોય તો શું થાય તો કે કોટ x ગુણ્યા કોટ y અહીંયા જે સાઇન હોય થી વિરુદ્ધ માઇનસ 1 / કોટ x અહીંયા જે છે એનું એ આની અરે ગુણી નાખવાનો વત્તા આની અરે ગુણી નાખવાનો એવું. તો આ જ સૂત્ર અહીંયા એપ્લાય કરો તો તમને કંઈ દેખાય છે કે નહીં મને કહેજો પછી. તો કોટ 2x + સોરી ગુણ્યા આવશે ને ટેન જેવું નહીં થાય એમાં માઇનસ 1 / કોટ 2x + કોટ x. હવે કંઈ દેખાય છે તમને? જો તો ઉપરનું છે આમાં કંઈ કંઈ કોમન કંઈ સરખું કંઈ ઉગર લાગે છે છે જો આ છેદ છે ને અહીંયા ઉપર મોકલી દો શું થાય
तो के कोट 3x गुणा कोट 2x इनटू कोट x आखो काउंस ने मुकली दीदा बराबर ना बराबर आ पद आखो आम नाम लखू छु कोट 2x कोट x माइनस 1 હવે શું થાય જો તો આ ની અંદર ગુણી નાખો તો cot 3x into cot 2x plus cot 3x into cot x આ પદને હું બરાબર ની આ બાજુ લાવી દો માઈનસ cot 2x into cot x બરાબર ની આલી બાજુ હું હોય દુ માઈનસ 1 પણ સાબિત કરવામાં તો પ્લસ 1 છે સર તમે ખોટું સાબિત કર્યું નહીં હવે જો અહીંયા આગળ એને શું કર્યું છે આમાંથી માઈનસ કોમન કાઢી નાખો તો આખા પદમાંથી આ સૂત્ર પૂછ ના પૂછું હવે ભલે રહ્યું ચાલો આમાંથી માઈનસ કોમન કાઢી નાખો તો માઈનસ કોમન કાઢો એટલે અહીંયા શું વધે તો કે આ પદ માઈનસ થઈ જાય માઈનસ કોટ 3x ઇન્ટુ કોટ 2x આ પદ એ માઈનસ થઈ જશે ને આમાંથી માઈનસ ઉઈ ગયું તો પ્લસ થઈ ગયું અને બરાબરની ઓલી બાજુ માઈનસ 1 છે એમ ના ભઈ માઈનસ 1 છે ઈ હામે બે બાજુ માઈનસ માઈનસ છે મતલબ કે અહીંયા કાઈ ન હોય તો 1 હોય ને ઈ હામે ભાગાકારમાં જાય તો નીચે માઈનસ 1 ઉપર એ માઈનસ તો પ્લસ 1 થઈ ગયું હવે તો ભૂસવું જ પડશે તો અહીંયા શું વઈધું તો કે આ પ્લસ વાળો પદ પહેલા લખું છું cot x into cot 2x પછી આ બધા લાઈનમાં લખી દઈએ cot 3x into cot 2x માઈનસ cot 3x into cot x આ પદ મેં અહીંયા લખ્યું આ પદ અહીંયા લખ્યું ને આ પદ અહીંયા લખ્યું બરાબર એ માઈનસ 1 હતું અને આ માઈનસ 1 ભાગાકારમાં ગયું જો તો માઈનસ માઈનસ પ્લસ 1 થઈ ગયું તો ખાલી 1 લખી દો તો આપણે એ તો સાબિત કરવાનું હતું લઈ દીધું ને આપણે સાબિત કરી દીધું જો cot 3x બરાબર લઈને સમજાણો ડન ઓકે મસ્ત એક્ઝામ્પલ તો ટ્વિસ્ટ મને ખબર હતી આ ખાલી છે ને 2% છોકરાથી જ થયો હશે 100 જણાનો ક્લાસ હોય ને એમાંથી 2%થી જ થયો હશે કારણ કે બહુ પ્રેક્ટિસ કરેલી હોય સૂત્ર તમે જોતા રહેતા હોય તો આઈડિયા આવે ઓકે 23મો એક્ઝામ્પલ જો તો એમાં પણ એવું જ કંઈક આવતું હશે જો તો tan 4x છે તો આ રીતના લખીએ કે ટ્રાય કરજો મજા આવે એવું છે LHS તો ન કહેવાય પણ ડાયરેક્ટ જ લઈએ LHS ઈ કહેવાય તો આમ લખાય tan 3x plus x લખી શકું ને તો હવે શું થાય આનું સૂત્ર આવડે છે ને તમને tan x plus y નું સૂત્ર શું છે તો કે tan x વત્તા tan y છેદમાં 1 ઓછા અહીંયા જે નિશાની હોય એથી વિરુદ્ધ નિશાની આવે tan x into tan y આ શું છે આ બેનો ગુણાકાર એ જ અહીંયા લખો તો કે આ tan જે છે આની હારે ગુણાય વત્તા આની હારે ગુણાય ગુણા તો નથી આવતો યાદ રાખવા માટે છે પછી 1 અહીંયા જે નિશાની છે તે વિરુદ્ધ અને ઉપર જે સંખ્યા લખી એને ગુણી નાખવાની બસ સિમ્પલ હવે શું છે tan 3x નું સૂત્ર યાદ હોવું જોઈએ મેં તમને ત્યારે કીધું હતું જ્યારે કરાવતો હતો ત્યારે k નો ઉપયોગ બહુ ઓછો આવશે પણ આવશે ત્યારે બહુ મજા આવશે તો હું તાહે 3 tan x - tan cube x / 1 - 3 tan square x ઓ છે ડેન્જર યાદ રાખવું જ પડશે તમારી મારી પાસે કોઈ પણ ઓપ્શન નથી તો અહીંયા શું આવશે 3 tan x - tan cube x / 1 - 3 tan square x વત્તા આ જે tan x છે એ આમના મેં ખાલી tan 3x ની જ કિંમત મૂકી છે હો બાકી બધું એસી કી જ રાખવાનું છે 3 tan આ tan 3x છે ની કિંમત મૂકું છું આ જે મૂકી એ જ 3x / 1 - 3 tan square x એની હારે ગુણામાં ગુણાકારમાં tan x છે એ લખ્યો ડન બરાબર અહીંયા લખીએ તો સારું લાગે હા તો જો તો ઉપર ને નીચે લસાઅ લઈ લઉં છું 1 - 3 tan square થી અને એ બે માં લસાઅ લઈશ એટલે શું આવશે આના છેદમાં એ છે આના છેદમાં પણ સેમ છે જો 1 - 3 tan square એ કેન્સલ થઈ જશે એટલે હું નથી લખતો પણ આ પદ અહીંયા ગુણાશે આ પેલા આમ નામ રહેશે 3 tan x - tan cube x અત્યારે લખું છું ચાલો ડિટેલમાં આ પદ અહીંયા ગુણાય એટલે શું થાય તો કે tan x જો આ tan x છે એ આની હારે ગુણાય તો શું થાય અહીંયા હું લખું જગ્યાનો અભાવ હું આવી રીતના કરું છું અહીંયા ઉપર લસાઅ લેવા જાય એટલે શું થાય 1 - 3
tan square x. જો tan x આની હરે ગુણાય એટલે tan x મેં લખ્યું માઈનસ 3 tan શું કરતો હતો હું હા બરોબર છે tan x આની હરે ગુણાવ એટલે tan x લખ્યું હવે માઈનસ માઈનસ 3 tan square x છે એની જગ્યાએ મૂકી જાય tan ગુણાય એટલે tan cube x મારે કઈ ગણતરી ભૂલ થાય તો પ્લીઝ સપોર્ટ કરજો તો નીચે મો આવશે 1 માઈનસ 3 લસા જે લીધો ઈ હવે આખાના છેદમાં અહીંયા પણ લસા લેવાનો છે આ જે છે અહીંયા ગુણા છે એટલે 1 માઈનસ 3 tan સ્ક્વેર x માઈનસ આ ગુણી નાખો અહીંયા અને આ tan x પણ ગુણી નાખજો જોડે જોડે tan સ્ક્વેર x માઈનસ માઈનસ પ્લસ tan ક્યુબ ઇનટુ tan x એટલે tan રેસ ટુ 4x એના ભાગાકારમાં પણ આવશે 1 માઈનસ 3 tan સ્ક્વેર x જો હું આ કહેતો તો બેના છેદ સમાન આવી જાય કેન્સલ થઈ જશે એ નો લખું તો ચાલે પણ મેં લખ્યા હવે ઉપર કઈ ઉડે છે કોમન આવે છે કઈ થાય છે કે નહીં ચેક કરો તો કે ઉપર તો જો 3 tan x + tan x 4 tan x થયું ઓકે 4 tan x માઈનસ tan x માઈનસ 3 tan x માઈનસ 4 tan ક્યુબ x થયું માઈનસ tan ક્યુબ x માઈનસ 3 tan ક્યુબ x ડિવાઇડ બાય ઓકે જો તો એની જેવું કંઈક બને છે હા બરાબર છે ચાલીએ છીએ હવે આ પદ ને આ પદ કેટલા થાય માઈનસ 3 tan સ્ક્વેર x માઈનસ 3 tan સ્ક્વેર x માઈનસ 6 tan સ્ક્વેર x તો 1 માઈનસ 6 tan સ્ક્વેર x પ્લસ tan રેસ ટુ 4x નીચેનું તો મળી ગયું ઉપરમાંથી 4 tan x કોમન કાઢી લ્યો તો એ આવી જાય જુઓ તો 4 tan x કોમન લઈ લઉં છું તો 1 માઈનસ tan 1 tan x હોય ગયું એટલે tan સ્ક્વેર x ડિવાઇડ બાય નીચે જે છે એનું એ इक्वल टू आर एच एस डन तो एक्जाम्पल 22 23 मैंने थोड़ा गेमा वधारे सारा हता ओके हम अपने नेक्स्ट एक्जाम्पल ऊपर जाइए छेला भी एक्जाम्पल से जोई लिए सिमिलर ज छे बहु काय बहु टफ नथी इजी एक्जाम्पल छे थोड़ा लेंथी हसे अने विचारो पड़े एवू पण हसे जो तो अपने एक्जाम्पल 24 लिए तो एनी अंदर डाबी बाजू हूं आपू छे तो के cos 4x तो तुमने एक सूत्र खबर छे ने आवडो आतो cos 2x શું થાય તો કે cos સ્ક્વેર અહીંયા જે ખૂણો હોય એને અડધો થઈ જાય 2x નું x માઈનસ sin સ્ક્વેર x તો આવું આપ્યું હોય તો cos 4x આપ્યું હોય તો શું થાય તો cos નો વર્ગ અહીંયા શું આવશે આનું અડધું 2x તો અહીંયા 2x માઈનસ sin સ્ક્વેર 2x તો હું એવું લખી શકું ને અહીંયા આને બરાબર આમ લખાય cos સ્ક્વેર 2x માઈનસ sin સ્ક્વેર 2x હવે આન્સર માં મારે હું જોઈએ છે બધા x વાળા પદ જ જોઈએ છે તો હું અહીંયા આગળ જો તો આને હું sin માં ફેરવી નાખું નીચે સમ પેલો આપણે વાપરીએ તો 1 માઈનસ sin સ્ક્વેર 2x થાય cos સ્ક્વેર 2x બરાબર એ 2x છે તો sin સ્ક્વેર 2x માઈનસ sin સ્ક્વેર 2x માઈનસ sin સ્ક્વેર 2x માઈનસ sin સ્ક્વેર 2x તો 1 માઈનસ 2 sin સ્ક્વેર 2x હવે એક તમને ખબર છે ને કે sin 2x છે શું કામ આવું કરીએ છે x વાળા આન્સરમાં છે રાઈટ હેન્ડ સાઈડમાં તો sin 2x છે તો હું લખાય sin અહીંયા જે ખૂણો હોય એનો અડધો થઈ જાય sin x cos x તો એ જ અહીંયા મૂકી દો 1 માઈનસ 2 2 sin x cos x એનો વર્ગ કારણ કે sin નો વર્ગ છે એનો મતલબ આવો થાય જો તો sin 2x નો વર્ગ sin સ્ક્વેર 2x બરાબર પછી sin 2x ની કિંમત મેં મૂકી એનો વર્ગ કર્યો હવે જો તો આવું થાય 1 માઈનસ 2 આખા નો વર્ગ કરી નાખો આ કૌંસ ગુણી નાખો તો 1 માઈનસ 4 દુને 8 sin સ્ક્વેર 2x cos સ્ક્વેર 2x શું કામ બોલ્યો હું sin સ્ક્વેર x cos સ્ક્વેર x મળી ગયું રાઈટ હેન્ડ સાઈડ ડન ઓકે તો આ એક્ઝામ્પલ તો એક રીતે આ રીતે ગણી શકાય હજી એક રીત છે જે હું તમને અત્યારે અહીંયા હિંટ તરીકે આપું છું આ તો હતી કઈ મેથડ 1 બીજી મેથડ હું તો કે આ cos 4x ને આવી રીતના લખી શકો ને 3x + x પછી આનું સૂત્ર વાપરી નાખવાનું cos 3x cos x cos છે અહીંયા પ્લસ છે તો માઇનસ કરવાનું sin 3x sin x cos 3x ની કિંમત ખબર છે અને sin 3x ની કિંમત ખબર છે કઈ છે જો તો
cos 3x શું છે તો કે 4 cos cube x minus 3 cos x અને sin 3x માં શું છે તો કે 3 sin x minus 4 sin cube x આમ જાતા હતા cos માં sin માં એનું ઊંધું આવવાનું બરાબર તો એ કિંમત અહીંયા મૂકી દેશું સાદરૂપ આપશું એટલે આન્સર આવી જશે બરાબર ઓકે એક્ઝામ્પલ 25 જોઈએ એટલે ઘણી બધી રીતે થાય તમને આવડતું હોય કંઈક સારી રીત શોર્ટ ટ્રીક મારથી નહીં મળી હોય તો મને કહેજો કારણ કે મારે જરૂર હોય ક્યારેક કામ લાગે સ્પીડમાં એક્ઝામ્પલ કરવાનું હોય તો જેટલી શોર્ટકટ ટ્રીક હોય મારી કરતાં તમને સારી ટ્રીક મળી હોય બરાબર તો કહેજો મને કોમેન્ટમાં તો હું તમને વોટ્સઅપ નંબરથી લઈ લઈશ એક્ઝામ્પલ 25 છે એની અંદર શું છે કોસ 6x તો એની માટે હું કરીશું લઈએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કોસ 6x બરાબર જો તો આમ લખી શકું કોસ 6x છે ને કોસ 3x પ્લસ 3x અચ્છા આ બધું જવા દો આવું નથી લખવું સિમ્પલ મેથડ લઈએ કોસ 6x છે તો આવું લખી શકાય કોસ સ્ક્વેર 3x માઇનસ sin સ્ક્વેર 3x આ સૂત્ર વાપરી લીધું જો 2x વાળો તો cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x અહીંયા 6x છે તો એના અડધા હું થાય 3x વાળા એ લખ્યા હવે તો કે cos 3x અને sin 3x ની કિંમત ખબર છે એ મૂકી દઈએ આપણે સિમ્પલ તો હું થાય 4 cos cube x માઇનસ 3 sin 3 sin નો આવે ને cos ના સૂત્રમાં cos x એનો વર્ગ માઇનસ 3 sin x મને આ પદ અહીંયા અગાઉ અગાઉ હાલતું હોય ને મગજ આપણું તો એ પદ મારથી લખાઈ ગયું હતું એનો વર્ગ કારણ કે જો અહીંયા વર્ગ છે એટલે વર્ગ કર્યા વર્ગ આપી દો છૂટા પડી જો જે પૂછી કરવું તો પડશે ને તો વર્ગ કરો તો 4 નો વર્ગ 16 જો હું આ સૂત્ર વાપરું છું હવે a + b ના વર્ગનું શું થાય a વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ તો 16 cos raised to 6x માઇનસ 4 તેરી 12 દુ 24 નિયમના બે તો છે જ તે તો હું થાય cos cube x into cos x cos raised to 4x આ પદનો વર્ગ ડન છેલ્લું પદ લો માઇનસ છે એ રાખું હવે આનો વર્ગ કરો પહેલા પદનો વર્ગ 9 sin square x માઇનસ છે એટલે માઇનસ બે આ બે પદનો ગુણાકાર 4 તેરી 12 12 દુ 24 આ બે નો ગુણાકાર sin raised to 4x વત્તા આનો વર્ગ 16 sin 6x જો sin cube x છે એનો વર્ગ છે ને શું થાય sin raised to 6x આ બે નો ગુણાકાર થાય શું થાય ગુણાકાર ઘાતની ઘાતનો ગુણાકાર થાય યાદ રાખજો સરવાળો કરવાનો નહીં અથવા 3 નો વર્ગ ન હોય નહીં કરતા ઘાતની ઘાતનો ગુણાકાર જ થાય જે તમે આગળ તે જોતા આવ્યા છો ઘાતના ચેપ્ટરમાં હવે સિમ્પલ વસ્તુ છે માઇનસ સાઇન જે છે એને આપણે પહેલાં ગુણી નાખીએ બ્રેકેટમાં એટલે આપણે કાઉન્સ જે છે નડે છે એ દૂર થઈ જાય માઇનસ સાઇન ગુણું છું માઇનસ 9 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ 24 સાઇન રેસ ટુ 4x માઇનસ પ્લસ માઇનસ 16 સાઇન રેસ ટુ 6x બસ હવે શું કરવાનું તો મને ખબર નથી તો રાઈટ હેન્ડ સાઈડ જોવી પડે ને હંમેશા સાબિત કરવામાં જમણી બાજુ જોતું જવાનું શું સાબિત કરવું છે બધા પદ કોસની અંદર છે તો આપણી પાસે સાઇન જ્યાં દેખાય છે એમાંથી કોસમાં જવું હોય તો કઈ રીતે જવાય કેટલા રસ્તા છે નિત્યસમ એક કયું છે યાદ છે ને હા સર એ તો બધાને યાદ હોય ને સાઇન નો વર્ગ વત્તા કોસ નો વર્ગ બરાબર એક આ નિત્યસમ મને ખબર છે એ ઉપયોગ કરીશ તો જો જ્યાં કોસ સ્ક્વેર વાળા છે એ બધા આમ નામ રહેવા દો 16 કોસ ની 6 ઘાત એક્સ માઇનસ 24 કોસ રેસ ટુ 4x પ્લસ 9 cos સ્ક્વેર એક્સ માઇનસ 9 sin સ્ક્વેર એક્સ એવું ત્યાં હું કરશું 1 માઇનસ cos સ્ક્વેર એક્સ અહીંયા આગળ આવ્યો પ્લસ 24 તો sin ની 4 ઘાત છે એની માટે નીચે સમ નથી હા નથી મને ખબર છે પણ આવું તો લખાય ને sin ની 4 ઘાત x હોય એ નામ નો લખી શકીએ આપણે sin નો વર્ગ x
एनो वर्ग आनी माटे तो नीचे सम छे तो अहीं लखी शकीए आनी माटे नीचे सम छे ने तो वापरो तो 1 माइनस cos स्क्वेर एक्स एनो वर्ग आ पदनुं लख्युं मैं एवुं ज अहींया छे तो आम लखाय साइन सिक्स एक्स होय एने तो के साइन स्क्वेर एक्स एनी त्रण घात एवुं लखो अहींया जो माइनस सोल साइन स्क्वेर एक्स एनी त्रण घात पण आ तो शुं थाय वन माइनस cos स्क्वेर एक्स मारी पास जगह नथी एटले हुं न लख्युं मैं आखुं आवुं पद तमे लखजो एटले भूल न थाय હવે શું તો કે અહીંયા વર્ગ આપી દઈશું અહીંયા ઘનવાળું સૂત્ર વાપરશું બસ સાદરૂપ આપી દેવું એટલે આન્સર આવી જાય કરીએ આપણે હાલો સોળ કોસની છ ઘાત એક્સ માઇનસ ચોવીસ આ બધું પદ આમ નામ લખું છું નાઇન કોસ સ્ક્વેર એક્સ માઇનસ નવ ગુણી નાખો માઇનસ નાઇન માઇનસ માઇનસ પ્લસ નાઇન કોસ સ્ક્વેર એક્સ પ્લસ ચોવીસ અહીંયા વર્ગ કરો તો પેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા સોરી વત્તા નથી માઇનસ છે માઇનસ સોળ ઘન કરવાનો છે હવે જો તો થોડું રફ કરી દઉં મારી પાસે જગ્યા નથી અને એક બે ફોર્મ્યુલા કહેવા છે એટલે હવે જો તો આવું એક ફોર્મ્યુલા કહો કે a માઇનસ b ના ઘનનું સૂત્ર શું થાય તો કે a ઘન માઇનસ b ઘન વત્તા 3 a સ્ક્વેર b સોરી b શું છે માઇનસ છે તો એની એકી ઘાત આવે ને એકી ઘાત કહેવાય ને ઉપર એક ઘાત છે એટલે આગળ માઇનસ કરવાનું વત્તા 3 a b નો વર્ગ જેની અરે માઇનસ હોય એની બે ઘાત વાળો પદ હોય ને એ ધન આવશે બાકીની એક ઘાત વાળો ઋણ આવશે ઓકે તો જુઓ તો અહીંયા આગળ પેલો પદ એક એકનો ઘન એક થાય માઇનસ બે કોસનો વર્ગનો ઘન છે એટલે શું થાય જાય વર્ગનો ઘન એટલે બે ગુણ્યા ત્રણ છ ઘાત એક્સ વત્તા કરું છું એટલે ત્રણ પેલું પદ એક બીજા પદનો વર્ગ કોસના વર્ગ કોસ સ્ક્વેર એક્સનો વર્ગ એટલે કેટલો થાય ચાર ઘાત સ્ક્વેર એટલે વર્ગ થાય બરાબર વર્ગનો વર્ગ માઇનસ થ્રી ગુણ્યા એકનો વર્ગ અને કોસનો વર્ગ આમના ડન હવે કાઉન્ટ છૂટા પાડવાના છે જો સોળ કોસની છ ઘાત એક્સ માઇનસ ચોવીસ કોસની ચાર ઘાત એક્સ વત્તા નવ કોસ સ્ક્વેર એક્સ માઇનસ નાઇન પ્લસ નાઇન કોસ સ્ક્વેર એક્સ ચોવીસ અંતર ગુણી નાખો પ્લસ ચોવીસ માઇનસ ચોવીસ દુ અડતાલીસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ ચોવીસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સોળ અહીંયા ગુણા છે માઇનસ માઇનસ પ્લસ સોળ કોસની છ ઘાત એક્સ સોળ તેરી અડતાલીસ અડતાલીસ કોસની ચાર ઘાત એક્સ માઇનસ માઇનસ પ્લસ સોળ દુ બત્રીસ સોળ તેરી અડતાલીસ કોસનો વર્ગ એક્સ હવે સરળ બાદ બાકી છે જો તો છ ઘાત વાળો પદ કેટલા છે આ બે તો સોળ કોસની છ ઘાત એક્સ વત્તા સોળ કોસ એક્સની છ ઘાત એક્સ અહીંયા આવી જશે તો હું તારે બત્રીસ કોસની છ ઘાત એક્સ પછી ચાર ઘાત વાળા જુઓ જેટલા પદ દેખાય એટલા આ પદ તો કેન્સલ થઈ જાય જો માઇનસ ચોવીસ કોસની ચાર ઘાત એક્સ પ્લસ વાળું બીજું છે ચારની ઘાત વાળું કાંઈ કે નહીં હશે હો કંઈક જોવો તો આ રહ્યું કારણ કે અહીંયા આગળ હતું એટલે મેં કીધું ક્યાં ગયું છે માઇનસ અડતાલીસ કોસની ચાર ઘાત એક્સ હજી જુઓ તો બે ઘાત વાળા કેટલા છે એકા એકા એટલે નવ નવ અઢાર પછી એકા અડતાલીસ છે માઇનસ પ્લસ અડતાલીસ એ તો કેન્સલ નવ નવ અઢાર કોસ નો વર્ગ એક્સ પછી તો કે માઇનસ નવ માઇનસ સોળ માઇનસ પચીસ માઇનસ પચીસ વત્તા ચોવીસ એટલે કેટલા વધે માઇનસ એક તો અહીં શું આવશે માઇનસ વન આ જુઓ તો તમારે જે સાબિત કરવાનું છે આ રીતે આવી ગયું ડન તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયોમાં સમજાણું હોય કંઈ ડાઉટ હોય કોમેન્ટ કરીને મને પૂછી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું જ્યારે વિડીયો મૂકું તો તમે આસાનીથી મેળવી શકો તમારે ગોતવો નહીં પડે યુટ્યુબમાં સર્ચ પણ કરશો ને તો સબસ્ક્રાઈબ હશે ને તો વિડીયો ઉપર આવશે અને તમે આરામથી જોઈ શકશો થેન્ક યુ ફ્રેન્ડ્સ